ભુજ તાલુકામાં દિન પ્રતિદિન હત્યાના કેસમાં વધારો જ થતો રહ્યો છે, તેવામાં એક બીજી ઘટના સામે આવી છે। ભુજના ભીડનાકા પાસે આવેલ દાદુપીર રોડ પાસે મામદ લાખા પોતાના ઘર બહાર બેઠા હતા, ત્યારે નશાની હાલતમાં આવેલ સુલેમાન મમ્મણે કુહાડી વડે અચાનક હુમલો કરતા હાથમાં ઈજા પહોંચી હતી। તેને હાથમાં ઈજા પહોંચતા જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કયા કારણે સુલેમાને અચાનક આ આધેડ મામદ લાખાને કુહાડી વડે હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી। આ આધેડ સુલેમાન વિરુદ્ધ પોલીસ એફઆઈઆર કરી હતી, જેની આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સુલેમાન એ 10 નંબરના ગોરીના નશામાં હતા, ઘરે આવી એકવાર તો અમને એને મૂકી આવ્યા સમજાવીને, તો પાછળ આવીને હુમલો કર્યો કોડીથી ડાયરેક્ટ। મારા બાપુજી ઘર ઉપર બેઠા હતા અને ઘર ઉપર આવીને હુમલો કર્યો। ये बनाव थो बीड़ना कबार दादूपी रोड आलावारी मेसित बाजू में सामेवाड़ा नाम है सुलेमान सेलियू कर ओरखाए 10 नंबर गुरी नशा में ज होना पहले मारो हूँ बी डिविजन में फरियाद करवा गयो तो एनु कोई हजी जवाब न मिलो। पाची पाची लोग घरे आवीने हमलो कर्यो अमारा उपर। तो मारो बापूजी मने बचावा गयो ने पोताना हाथ में कोड़ी लागी गई, शर्मा मारतो हतो ने पुलिस ने कही दी तो पुलिस में फरियाद करी नाखी है। अमे पण हजी कोई जवाब नहीं मिलो। अमने पुलिस वाला कहे कि ध्यान देशू, अमने तमे पहले फरियाद करी नाखो पछी अमे पोते लई आवशुं।